तो दर्शक मित्रों, जे पेट्रोल डीजल ना भाव छे તે દિવસે ને દિવસે વધી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે દિવાળી ની ભેટ છે તે દર્શક જે વાત કરીએ દર્શક મિત્રો, તો લોકો ને આપવામાં આવી છે સરકાર દ્વારા કે જેને પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ ની સાથે સાથે જો વાત કરીએ તો સીએનજી ના ભાવ પણ સતત વધી રહ્યા છે, અને સીએનજી નો વધુ માત્રામાં જે ઉપયોગ છે તે રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે, રિક્ષા ની અંદર સીએનજી નો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, ત્યારે સીએનજી ભાવ વધારા મુદ્દે હવે રિક્ષા ચાલકો રોષમાં જોવા મળી રહ્યા છે. સીએનજી ના ભાવ વધારા વિરોધી સમિતિની જે બેઠક છે તે મળી હતી, જેમાં ભાવ વધારો પાછો ન ખેંચતા લડત એવો ચાલુ રાખશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે 15 અને 16 નવેમ્બરે રિક્ષા ચાલકોની હડતાળ યથાવત રહેશે. આ અગાઉ રિક્ષા ચાલક જે યુનિયન છે તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે તેમના દ્વારા જે મિનિમમ ભાડું છે તે સરકાર દ્વારા વધારવામાં આવે, ત્યારે સરકાર દ્વારા તે માંગ તો હાલ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ અન્ય એક માંગ હવે રિક્ષા ચાલકો ઉઠાવી રહ્યા છે કે સીએનજી ના ભાવમાં જે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો કરવામાં આવે. તો રિક્ષા ચાલકોની જે સમગ્ર રજૂઆત છે તે શું છે તે આપણે વધુ જાણીશું અમારા સંવાદદાતા કમલ પરમાર સાથે, કે જે હવે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી કમલ, વાત કરવામાં આવે તો રિક્ષા ચાલકોની અંદર હવે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે જે સીએનજી ના ભાવ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે રિક્ષા ચાલકોની શું માંગ છે તે જણાવશો. ધાર્મિક જે રીતે દિવાળીનો સમય હતો ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની પાર પહોંચ્યા હતા અને ત્યારબાદ જે સરકાર દ્વારા તેમાં ઘટાડો રાહત આપવામાં આવી હતી અને ઘટાડો કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે રિક્ષા ચાલકો દ્વારા પણ માંગ અગાઉથી કરવામાં આવતી હતી કે જે રીતે સતત 13 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તે વધારો પાછો ખેંચવામાં આવે અને રિક્ષા ચાલકોને રાહત આપવામાં આવે, કારણ કે જે રીતે કોરોનાનો કપરો કાળ હતો અને ત્યારબાદ ધંધા રોજગાર જે છે તે ફરી એકવાર પાટે ચડ્યા હતા અને તેવામાં આજે અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ક્યાંક તેમને પણ અસરરૂપ થઈ શકે છે, તેના જ કારણે આજે ભાવ વધારો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વારંવાર અત્યાર સુધી તમામ જગ્યાએ રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, રૂબરૂ જઈને રજૂઆત કરી છે, તેમ છતાં તેમની આ રજૂઆત જે છે તે સાંભળવામાં નથી આવતી, સાથે તેમની અન્ય કેટલાક પડતર જે પ્રશ્નો છે તેની પણ માંગણી જે છે તે કરવામાં આવી હતી, જેમ કે રેગ્યુલર ભાડું છે તેની અંદર પણ ભાવ વધારાની માંગ કરવામાં આવી હતી, સાથે જ જે કિલોમીટર દીઠ ભાડું છે તેમાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ક્યાંક તે માંગ છે તે સંતોષવામાં આવી છે, પરંતુ તે માંગને લઈને પણ જે રિક્ષા ચાલક યુનિયનો છે તે સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને જે કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ જે ભાવ વધારો કરી આપવામાં આવ્યો હતો તેની અંદર કોઈપણ યુનિયનને બોલાવવામાં ન આવ્યા હતા અને સરકાર દ્વારા પોતાની રીતે જે ભાવ છે તે નક્કી કરવામાં આવ્યા હતા, ક્યાંક તેવો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. સાથે જ મહત્વનું કહી શકાય કે ભાવ વધારા વિરોધ સમિતિ છે તેની ગઈકાલે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 12 તારીખે રાજ્યના જે રાજ્યપાલ છે તેની સાથે તેઓ મુલાકાત કરશે અને તેમને પણ આવેદન આપશે અને ત્યારબાદ 14મી તારીખે કાળી પટ્ટી બાંધીને જે વિરોધ કરશે. મહત્વનું કહી શકાય કે તેમના દ્વારા અગાઉથી જ જે નિવેદન આપવામાં આવ્યું હતું કે 15 અને 16 આ બંને દિવસ 36 કલાકની તેઓ હડતાળ ઉપર ઉતરશે, કારણ કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમની રજૂઆતો ક્યાંય ન સાંભળવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે તેઓ 36 કલાક જે છે એ હડતાળ ઉપર ઉતરશે. જો ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઈ પણ આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે, સીએનજીના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે તેની અંદર પણ ઘટાડો કરવામાં નહીં આવે, તો તેઓ અચોક્કસ મુદત સુધી જે છે એ આંદોલન ચાલુ રાખશે અને હડતાળ પર પણ ઉતરશે. જી જી કમલ, જે રીતે આપ દ્વારા સમગ્ર વિગત આપવામાં આવી કે જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા આ અગાઉ જે માંગ કરવામાં આવી હતી કે મિનિમમ ભાડું છે તેમાં વધારો કરવામાં આવે, તેમના દ્વારા તે માટે જે સરકાર છે તેમને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના દ્વારા હડતાળની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી, પરંતુ જે રીતે આપે જણાવ્યું તે રીતે સરકાર દ્વારા કોઈ પણ રિક્ષા ચાલકોના યુનિયનને બોલાયા વગર જ, જે બેઠક કર્યા વગર જ તેમના દ્વારા જે મિનિમમ ભાડું છે તે નક્કી કરી દેવામાં આવ્યું અને જે તેમની હડતાળ છે તે ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ફરી એક વાર હવે જ્યારે વાત કરીએ તો રિક્ષા ચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે સીએનજી નો જે ભાવ વધારો વધી રહ્યો છે તેમાં જે ઘટાડો કરવામાં આવે, કારણ કે એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, તો તેમના દ્વારા હવે આ માંગ કરવામાં આવી રહી છે, તો સરકાર દ્વારા તેમની એક માંગ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે હવે આ જે અન્ય માંગ છે સીએનજી ના ભાવમાં ઘટાડો કરવાની તે કેટલા હદ સુધી સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલથી જે રીતે ધાર્મિક ચર્ચાઓ કરવામાં આવી રહી છે, બેઠકો કરવામાં આવી રહી છે, પરંતુ
રીતે સીએનજી ભાવ વધારા વિરોધ સમિતિ જે છે તેમના દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે આજે સીએનજીમાં 80 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે, કારણ કે તમામ રિક્ષા ચાલકો છે તે કોરોનાની જે આ પરિસ્થિતિ હતી તેમાંથી હમણાં જ તમામ લોકો જે છે તે બહાર આવ્યા છે, અને એક બાજુ જે ધંધા રોજગાર છે તે પણ નથી, અને તેના જ કારણે આજે ભાવ વધારો છે તે પાછો ખેંચવામાં આવે. સાથે તેમના દ્વારા જે રીતે 15 અને 16 તારીખે 36 કલાકની જે હડતાળ છે તે પણ જાહેર કરવામાં આવી છે, અને આ જે હડતાળ જાહેર કરવામાં આવી છે તેની અંદર 50,000 કરતાં પણ વધુ ટેક્સી ચાલકો જે છે તે પણ તેમને સપોર્ટ કરશે, અને તે પણ તેમની સાથે જોડાશે, અને તે પણ પોતાનો ધંધો રોજગાર છે તે 36 કલાક માટે બંધ રાખશે. મહત્વનું કહી શકાય કે અત્યાર સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા કોઈપણ રસ્તો નથી કાઢવામાં આવતો, અને તેના જ કારણે તેમના દ્વારા હવે હડતાળનો જે માર્ગ છે તે અપનાવવામાં આવ્યો છે, અને આગામી 15 અને 16 તારીખે તેમના દ્વારા હડતાળ કરવામાં આવશે. જી જી કમલ, જે રીતે સમગ્ર વિગત આપ દ્વારા આપવામાં આવી કે રિક્ષા ચાલકો દ્વારા હાલ માંગ ઉચ્ચારવામાં આવી છે કે જે રિક્ષાનો મતલબ કે સીએનજીના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો કરવામાં આવે, તે સમગ્ર વિગત સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા કમલ પરમાર દ્વારા સમગ્ર વિગત આપવામાં આવી તે રીતે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમના દ્વારા હડતાળની જે ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે સીએનજીના ભાવ વધારા વિરોધી સમિતિની જે બેઠક મળી હતી તેમના દ્વારા આ જે નિર્ણય છે તે યથાવત રાખવામાં આવ્યો છે કે તારીખ 15 અને 16 નવેમ્બરના રોજ રિક્ષા ચાલકો હડતાળ જે છે તે યથાવત રાખશે. ત્યારે જો વાત કરીએ તો 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદન પત્ર પણ તેમના દ્વારા આ અંગે આપવામાં આવનાર છે, ત્યારે અમદાવાદ સહિત 15 લાખ રિક્ષા ચાલકો આ હડતાળની અંદર જોડાવાના છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ અગાઉ જે રિક્ષા ચાલકોનું યુનિયન છે તેમના દ્વારા એક આવેદન પત્ર મુખ્યમંત્રીને આપવામાં આવ્યું હતું, જેની અંદર જો વાત કરીએ તો જે મિનિમમ ભાડું છે કે જે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર વધ્યું ન હતું અને તે વધારવા માટે રજૂઆત તે આવેદન પત્રની અંદર કરવામાં આવી હતી, અને તે જે નિર્ણય છે તે જો સરકાર દ્વારા ન લેવામાં આવે તો તેમના દ્વારા હડતાળની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા તેમનો જે આ જે માંગ છે તેને સંતોષવામાં આવી છે, અને હવે જે મિનિમમ ભાડું છે તેની અંદર વધારો સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. પરંતુ મહત્વપૂર્ણ કહી શકાય કે કોઈ પણ રિક્ષા ચાલકનું જે યુનિયન છે તેમની સાથે બેઠક કર્યા વગર જ સરકાર દ્વારા આ નિર્ણય હાલ કરી લેવામાં આવ્યો છે. ત્યારે હવે બીજી એક વાત છે કે તેમના દ્વારા જે આ વિરોધ છે 36 કલાકનો જે વિરોધ તેમના દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ કરવાનો છે તે જે હડતાળ છે તે તેઓ દ્વારા યથાવત રાખવાના છે, તેની પાછળનું કારણ શું છે? તો સીએનજીના જે ભાવ વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો કરવામાં આવે. ચોક્કસથી કહી શકાય કે સરકાર દ્વારા જે જનતા છે તેમને એક ભેટ આપવામાં આવી દિવાળી રૂપે કે જે પેટ્રોલ ડીઝલના ભાવ જે 100 ને પાર પહોંચી ગયા હતા તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે હવે રિક્ષા ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે જે સીએનજી નો ભાવ છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે. તો હવે જોઈ રહ્યું કે સરકાર દ્વારા રિક્ષા ચાલકોની આ જે માંગ છે તેને પૂર્ણ કરવામાં આવે છે કે નહીં, સંતોષવામાં આવે છે કે નહીં. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદની અંદર વાત કરીએ તો સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમારા સંવાદદાતા કમલ પરમાર દ્વારા સમગ્ર જે વિગત આપવામાં આવી, આ અગાઉ પણ રિક્ષા ચાલકો સાથે રૂબરૂ તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી, તો તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે સરકારને અમારા દ્વારા અમે અનેક જે રજૂઆતો છે તે કરવામાં આવી છે, આવેદન પત્ર આપવામાં આવ્યા છે, તેમ છતાં જે સરકાર છે તેમના દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવી રહ્યો, તેના કારણે તેઓ જે એમની 15 અને 16 નવેમ્બર ના રોજ જે હડતાળ છે કે જે કાળી પટ્ટી બાંધીને તેમના દ્વારા હડતાળ કરવાની છે તે યથાવત રહેશે, અને જેના અંતર્ગત 50,000 જેટલા જે ટેક્સી ચાલકો છે તે પણ રિક્ષા ચાલકોની સાથે આ હડતાળની અંદર જોડાવાના છે. ત્યારે અમદાવાદ સહિત 15 લાખ રિક્ષા ચાલકો આ હડતાળમાં જોડાવાના છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે હડતાળોનો દોર ચાલી રહ્યો છે. આ પહેલા જો વાત કરીએ તો ડોક્ટરો દ્વારા પણ તેમની માંગ માટે હડતાળો કરવામાં આવી છે, તો હવે ફરી એક વાર જે એક આંદોલન છે તે છેડાવાની આ ચીમકી હાલ ઉચ્ચારાઈ રહી છે કે સરકાર દ્વારા જો રિક્ષા ચાલકોની જે માંગ છે તેને સંતોષવામાં નહીં આવે તો તેમના દ્વારા પણ હડતાળ કરવામાં આવશે. અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ 15 અને 16 નવેમ્બરના રોજ તો હડતાળ રહેશે જ, પરંતુ ત્યાર દરમિયાન જો સરકાર દ્વારા તેમના હિતની અંદર આ જે માંગ છે તેમને સંતોષવામાં નહીં આવે તો તેમના દ્વારા અચોક્કસ મુદ્દતની જે હડતાળ છે તે પણ કરવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ અગાઉ જો વાત કરીએ તો સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો ઘટાડો કરવામાં આવ્યો,
છે, પરંતુ સીએનજીના ભાવ વધારા હજી પણ યથાવત છે। સીએનજીના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી થયો। ત્યારે વાત કરીએ તો સીએનજીનો જે ભાવ છે તે હાલ 60 ને પાર પહોંચી જવા પામ્યો છે। ત્યારે રિક્ષા ચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ચોક્કસથી અગાઉથી 1.5 થી 2 વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે તેના કારણે તેમની જે આવક છે તેમાં ઘટાડો થયો છે। મંદી ધંધાની અંદર તેમને જોવા મળી રહી છે। લોકો જે રિક્ષા ભાડું છે તે પણ પૂરતા પ્રમાણમાં નથી આપતા, ત્યારે હવે જ્યારે આ સીએનજીનો ભાવ વધારો છે તે તેમને પડતા પર પાટું મારી રહ્યું છે। દર્શક મિત્રો, રિક્ષા ચાલકો દ્વારા જે રીતે આ માંગ કરવામાં આવી રહી છે તે અંગે, જે તેમની સમગ્ર માંગ શું છે તે અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે। જી વિજયભાઈ, વાત કરવામાં આવે તો સીએનજીનો જે ભાવ વધારો છે તે સતત વધી રહ્યો છે, સરકારને સમક્ષ તમારા દ્વારા અનેક જે રજૂઆતો છે તે કરવામાં આવી છે, તેમ છતાં સરકાર આપની જે માંગણી છે તે સંતોષી નથી રહી તેવી હાલ માહિતી પ્રાપ્ત થઈ છે, તો આપની જે સંપૂર્ણ માંગ શું છે અને આપ દ્વારા હડતાળની જે ચીમકી છે તે કેમ ઉચ્ચારવામાં આવી છે તે સમગ્ર વિગત આપશો? હા, પહેલા તો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી જનતાને અને ખાસ અમારા રિક્ષા ચાલકોને પૂરી માહિતી મળી રહે એની માટે। વખતો વખત છેલ્લા જોવા જઈએ તો એક મહિનાથી અમે સીએનજી ગેસમાં જેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હતા એમ સીએનજીના ધડાધડ ભાવ વધતા હતા। જોવા જઈએ તો એક મહિનાની અંદર જ 9 રૂપિયાનો વધારો ફીકી દીધો હતો સીએનજી ગેસ પાછળ। ત્યારે અમે આંદોલનની શરૂઆત કરી હતી અને માત્ર સીએનજી ગેસમાં ભાવ ઘટાડો નહીં પરંતુ રિક્ષા ચાલકોના ભાડા વધારામાં છેલ્લા 4 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો નહોતો કર્યો। આ બી મુદ્દો હતો અને 2 બીજા અમારા મુદ્દા હતા। આ મુદ્દા લઈને અમે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ આ આંદોલનની શરૂઆત માત્ર અમદાવાદ શહેરના વિવિધ યુનિયનો સાથે સાથે ગુજરાતના તમામ યુનિયનોએ પોતપોતાની રીતે રજૂઆતો કરી હતી, રૂબરૂ મળ્યા હતા, આવેદન પત્રો આપ્યા હતા સરકારને વિવિધ ખાતાઓમાં, વાહન વ્યવહાર કમિશનર હોય, કલેક્ટર શ્રી હોય, વાહન વ્યવહાર મંત્રી શ્રી હોય અને છેલ્લે મુખ્યમંત્રી શ્રી પણ રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી હતી, આવેદન પત્રો આપ્યા હતા, પરંતુ સરકાર તરફથી કોઈ પણ હકારાત્મક પગલાં લેવામાં ન આવતા ગુજરાતના તમામ આગેવાનો જે કહેવાય રિક્ષા સંગઠન સાથે સંકળાયેલા હતા એ બધાએ ભેગા મળીને લડવાનું નક્કી કર્યું। એટલે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિ એની રચના કરવામાં આવી, જે ગઈ 31મી તારીખે ભેગા થયા હતા તમામ આગેવાનો અને એક રણશિંગું ફૂક્યું હતું અમદાવાદ ખાતે જે ગાંધી આશ્રમની બાજુમાં ખેત ભવન છે તેની અંદર, નક્કી કરીને એક એલાન આપવામાં આવ્યું હતું કે 15 અને 16 તારીખે 37 કલાકની હડતાલ કરવામાં આવશે। કારણ કે સરકાર તરફથી ન તો અમને કોઈ પણ પ્રકારના પરમિશન આપતા, કેમ કે લોકશાહી રહી જ નથી એવું અમે માનીએ છીએ કે જે તકલીફ પડી રહી હોય, પીડા થઈ રહી હોય તો એનો પણ વિરોધ અમે કરી નથી શકતા। 4 વર્ષથી રિક્ષા ભાડું ના વધાર્યું હોય અને ધડાધડ સીએનજી નો ભાવ વધતો હોય, કોઈ પણ પ્રકારનું એની પર નિયંત્રણ સરકાર રાખી ના શકતી હોય તો આ વિરોધ અમે દર્શાવવા માટે ધરણા, રેલી કે ભૂખ હડતાલમાં જયારે અમે પરમિશન માંગીએ છીએ તો આ પરમિશન પણ અમને આપવા દેવામાં નથી આવતી। એટલે ના છૂટકે અમારા હડતાલનું એલાન આપવું પડ્યું હતું અને આ હડતાલના અનુસંધાને સરકાર થોડી હકારાત્મક થઈ અને અમારું ભાડું વધારી દેવામાં આવ્યું, જેમાં 3 રૂપિયાનો ભાવ વધારો જોવા જઈએ તો 4 વર્ષની અંદર 1 વર્ષનો 1 રૂપિયો પણ ગણવામાં આવે તો 4 વર્ષના 4 રૂપિયા તો વધવા જ જોઈએ કાયદેસર। સાથે જ અમારી મુખ્ય લડત તો આ હતી કે સીએનજીના ગેસમાં ભાવ ઘટાડો કરવામાં આવે, કારણ કે સીએનજી ભાવ જ જો ઘટાડો થાય તો જનતાને રાહત થાય, અમારા રિક્ષા ચાલકોને રાહત થાય, પરંતુ સરકારે આ બાબતે સહેજે ગંભીરતા લીધી નથી। ત્યારે પાછળ ને પાછળ જો પેટ્રોલ અને ડીઝલની અંદર ટેક્સમાં ઘટાડો કરી અને જનતાને રાહત આપી હોય તો સીએનજીમાં કેમ નહીં? સીએનજીમાં ધરકમ ટેક્સ લેવામાં આવી રહ્યો છે, જોવા જઈએ તો ગુજરાતની સરકાર 15% વેટ ટેક્સ લેશે અને 14% એક્સાઇઝ કેન્દ્ર સરકાર લેશે, ટોટલ 29 રૂપિયા સોનો ગેસ પુરાવામાં 29 રૂપિયા તો ટેક્સમાં જાય છે, તો આ ધરકમ ટેક્સનો ઘટાડો કરવામાં આવે એ અમારી માંગણી છે। સાથે જ છેલ્લા 10 મહિનાની અંદર સીએનજી ગેસમાં 13 રૂપિયાનો કમરતોડ ભાવ વધારો જે કર્યો છે અને રિક્ષા ચાલકોને આની તકલીફ પડી રહી છે, સામે જનતાને પણ તકલીફ પડી રહી છે, કારણ કે માત્ર 3-વ્હીલર નહીં ઘણા 4-વ્હીલરમાં પણ આનો વપરાશ કરે છે। એટલે અમારા આંદોલનની અંદર જનતા પણ જોડાઈ છે, ખાસ ટેક્સી મીટર ટેક્સી ડ્રાઈવરો પણ આમાં જોડાયા છે, સાથે જ ઘણા લોકો ઘર વપરાશમાં પીએનજી નું કનેક્શન કરતા હોય તેમાં પણ આ ટેક્સમાં રાહત કરવામાં આવે તો પીએનજી પણ સસ્તો થઈ શકે તેમ છે। એટલે બધા આ આંદોલનમાં જોડાયા છે,
ખાસ આપના માધ્યમથી હું સરકારને એક વિનંતી અને રજૂઆત કરવા માંગુ છું કે જેમ બને તેમ જલ્દી આ ટેક્સમાં ઘટાડો કરીને સીએનજી નો દામ ઓછો કરવામાં આવે છે, ભાવ ઘટાડો કરવામાં આવે, તો અમે હડતાલ કરવા માંગતા નથી. કારણ કે હડતાલ કરવાથી તો જનતા હેરાન પરેશાન થાય છે અને નુકસાન રિક્ષા ચાલકોને થતું હોય છે. અમે નથી ઈચ્છતા કે અમારા ડ્રાઈવરોનું નુકસાન થાય કે ન જનતા હેરાન પરેશાન થાય, પણ ના છૂટકી અમારે આ કરવું પડે છે. એટલે સરકારને વખત વખત વિનંતી કરીએ છીએ કે આ માત્ર 2-5-10 લોકોની વાત નથી, ગુજરાતના 15 લાખ રિક્ષા ડ્રાઈવરોની વાત છે. અમદાવાદ શહેરની અંદર 2 લાખ રિક્ષા ડ્રાઈવરો છે એની વાત નથી, પરિવારની વાત કરીએ તો 15 લાખ પરિવારની વાત છે. તો આને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ જલ્દી નિર્ણય લે એવી વિનંતી આપના માધ્યમથી હું કરવા માંગી રહ્યો છું. જી વિજયભાઈ, જે રિક્ષા ચાલકો છે તેમનું શું કહેવું છે, તેમની શું રજૂઆતો છે, કેવા પ્રકારની હાલાકીનો સામનો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે સમગ્ર આપની જે માંગ છે, રજૂઆત સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ જે રીતે વિજયભાઈ કે જેઓ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના જેઓ પ્રમુખ છે, તેમના દ્વારા રિક્ષા ચાલકો દ્વારા કયા પ્રકારની માંગ કરવામાં આવી રહી છે, શું તેમની રજૂઆત છે, તે દરેક જે વાત છે તે અહીં રજૂ